શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ તેર ભૂપુષ્ટ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન વિશે આજે આપણે અભ્યાસ કરીશું ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે ભૂપુષ્ઠ એટલે કે ભૌગોલિકતા એટલે આપણી જે જમીન રહેલી છે એને આપણે શું કહીએ ભૂપુષ્ટ તેના ઉપર ઘણી બધી ઊંચાણવાળી ટેકડી ખાડાવાળો ભાગ હોય સમુદ્ર સપાટી હોય તો આ બધા ભાગને પ્રપુષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબસાગર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલા છે આ બધા મહાસાગરો વિશે આપણે પા આગળના પાઠ બારમાં અભ્યાસ કરેલો છે ભારત લગભગ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે તેનો અંદાજીત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી ત્રણ હજાર ચૌદ કિમી અને પૂર્વના અરુણાચલ પ્રદેશથી પશ્ચિમના ગુજરાતના કચ્છ સુધી બે હજાર નવસો ને તેત્રીસ કિમીમાં વિસ્તરેલો છે આટલો આપણો ક્ષેત્રફળ જમીનનું ક્ષેત્રફળ ધરાવે છે લાંબા સમુદ્ર કિનારા ઊંચી ઊંચી પર્વતમાળાઓ દૂર દૂર સુધી ફેલાયેલા નદીના મેદાનો ઉબડખાબડ ઉંચ પ્રદેશ અને કિનારાના દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની પણ વિવિધતા આપણને ઉડીને આંખે વળગે છે આપણે જોઈએ તો અમુક વિસ્તાર પૂરો થાય તરત જ ત્યાંની સંસ્કૃતિ ત્યાંની ભાષા બદલાઈ જાય આપણા રિવાજો અને પરંપરાઓમાં પણ ભિન્નતા જોવા મળે છે થોડોક જમીનનો વિસ્તાર પૂરો થાય એટલે તરત જ એના રીત રિવાજો એની પરંપરા એની ભાષા સંસ્કૃતિ વગેરેમાં આપણે તફાવત જોવા મળે અને આ વિવિધતા એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે હવે પછી પ્રાકૃતિક વિભાગો વિશે અભ્યાસ કરીએ ભારતના ભૂકૃષ્ઠના આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે પ્રાકૃતિક તત્વો એટલે કેવા તત્વો નદી જંગલ પર્વત સમુદ્ર આ બધા જ પ્રાકૃતિક તત્વો કે એમાંનો એક આ હિમાલય આપણું એક સીમારક્ષકનું કાર્ય કરે છે તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમયાંતર પર્વતમાળાને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે જે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલયના નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે ટૂંકમાં કહીએ તો હિમાલયની ત્રણ પર્વતમાળા પહેલી પર્વતમાળા એને સૌથી ઊંચી છે એને કઈ નામથી ઓળખવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટ બીજી પર્વતમાળા તો હિમાચલ નામથી અહીંયા કેટલાય યાત્રાધામો આવેલા છે અને ત્રીજી પર્વતમાળા જેને લઘુ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણી ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનેલ વિશાળ મેદાન આવેલું છે આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે ભારતના પશ્ચિમ ભાગમાં મહામરુ સ્થળ આવેલું છે ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહીવત હોય છે ક્યારેક તો સળંગ ત્રણ ચાર વર્ષ સુધી વરસાદ થતો નથી આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે આપણે જોઈ કે જ્યાં જે જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય આપણા ગુજરાતમાં જોઈએ તો કચ્છ વિસ્તાર કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે તેથી અહીંયા વનસ્પતિ વધારે પ્રમાણમાં જોવા મળતી નથી કારણ કે પાણી વગર કોઈ પણ વનસ્પતિનું જીવન લાંબુ જીવી શકે નહીં ઉત્તર મેદાનના દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઊંચ પ્રદેશ આવેલો છે તેનું ભૂપુષ્ટ સમતલ નથી તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલીક ઊંચાઈ ઓછી ધરાવે છે અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે જેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાંચલ અંચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબસાગરને મળતી નર્મદા નદી અને તાપી વિંધ્યાંચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે આ બંને નદીઓ આ પશ્ચિમ તરફ વહે છે અને અરબ અરબસાગરને મળે છે અને બંને પર્વતમાંથી નીકળતી નદીઓ છે દક્ષિણના ઉત્તર પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વઘાટ તૂટક તૂટક છે પશ્ચિમ ઘાટ રહ્યો એ કેવો છે એકદમ સળંગ છે ક્યાંય વચ્ચે બીજો અન્ય વિસ્તાર જોવા મળતો નથી જ્યારે પૂર્વઘાટ તૂટક તૂટક જોવા મળે છે આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રમાં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો પણ આવેલા છે આ મેદાનોમાં પૂર્વ કિનારા મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે ગોદાવરી નદી મહાનદી કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે આગળ નદીઓ વિશે કે આ બધી જ નદીઓ વહે અને એક ફળદ્રુપ મેદાનોની રચના કરે છે આ મેદાનો કોઈ પણ ખેતી કરવા માટે પણ વધારે ઉપયોગી બનતા હોય છે બ્રહ્મપુત્ર અને ગંગા નદી બંગાળના ઉપસાગરના સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે અને બ્રહ્મા બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ કયા મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી તો સુંદર વન નામના મુખ ત્રિકોણની રચના કરી છે બે ટાપુ સમૂહ આવેલા છે એક બંગાળના ઉપસાગરમાં દક્ષિણે પૂર્વમાં આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબસાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમના પરવાડાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે બે ટાપુઓ યાદ રાખવાના એક કયું અંદમાર અને નિકોબાર અને બીજું લક્ષદ્વીપ ટાપુઓ ભારતની છે દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે આપણે હિંદ મહાસાગર વિશે પાઠ બારમાં જોયું હતું કે નકશામાં કઈ જગ્યાએ હિંદ મહાસાગર દર્શાવો તો હિન્દ મહાસાગર ભારતની દક્ષિણે દર્શાવવામાં આવે છે અહીંયા તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે એ કોષ્ટક પરથી એમાં જે નકશાની માહિતી આપવામાં આવી આ તેર પોઈન્ટને તમારે આપેલા નકશામાં દર્શાવવાનો છે અને આ માહિતી તમારે આગળના નકશાને જોઈ અને માહિતી તમારે દર્શાવવાની તેના માટે તમે આ નકશો પણ જોઈ શકો છો આ નકશો જોઈ અને માહિતી રહેશે પછી ભારતની આબોહવા અત્યાર સુધી આપણે ભારતનું કે એની જમીન જોઈએ એના ઉપર આવેલા પર્વતો મહાસાગરો સાગરો નદી વગેરે વિશે જાણ્યું હવે આબોહવા વિશે જાણીશું વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે આપણે કહીએ ને કે સાંજનું હવામાન તો ઠંડુ હોય પવનની હોય બપોરનું હવામાન હોય તો ગરમીવાળું હોય જ્યારે સવારનું હવામાન એકદમ શાંત અને ઠંડુ હોય છે તો રોજિંદા ફેરફારને લીધે જે પણ પ્રકારના વાતાવરણમાં ફેરફાર થાય એને હવામાન તરીકે ઓળખવામાં આવે છે અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું વળી આકાશનું વાતાવરણ બની જાય છે અને સૂર્યના વાદળો પાછળ ઢંકાઈ જાય છે પવન વગેરે વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે ભારતના નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે આપણા ભારતમાં જે ઋતુઓ અનુભવાય કેટલી ઋતુ છે મુખ્ય ત્રણ શિયાળો ઉનાળો અને ચોમાસું પણ એના સિવાયની એક વધારાની ઋતુ છે આપને ખબર નથી પણ અહીંયા આપણે જાણવાનું છે પહેલું શિયાળો કે જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી હોય એને ઠંડી ઋતુ તરીકે ઓળખવામાં આવે બીજું ઉનાળો જે માર્ચ થી મે સુધી અને ગરમ ઋતુ તરીકે ઓળખવામાં આવે ત્રીજી ઋતુ ચોમાસું જે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી અને વર્ષા ઋતુ તરીકે તેને ઓળખવામાં આવે અને ચોથી ઋતુ જે આપણે સાંભળી નથી અત્યાર સુધી સાંભળી છે નથી સાંભળી તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોમ્બરથી નવેમ્બર શરદ ઋતુ અને નિવર્તન ઋતુ વચ્ચે આવે છે તો આટલી આ ચાર ઋતુઓ અનુભવાય છે એમાંની પહેલી ઋતુ શિયાળો શિયાળો ઠંડીની ઋતુ છે અત્યારે જે આપણે અનુભવીએ છીએ તે ઋતુ આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવા ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશમાં તાપમાન ઊંચું જાય છે ક્યારેક નીચું પણ જાય ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં ઠંડી વધુ અનુભવાય છે આ ઋતુઓમાં દિવસો કેવા હોય ટૂંકા હોય છે એટલે કે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય અને એના દિવસો ટૂંકા હોય જ્યારે ઉનાળો ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે કોઈ પણ વ્યક્તિને ઉનાળાની ઋતુ ગમે નહીં કારણ કે બહુ જ ગરમીનું પ્રમાણ હોય આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે અને સૂર્યના કિરણો સીધા પૃથ્વી ઉપર આવે એટલે તાપમાન વધી જાય જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય જેને લૂ કહે છે આપણે જોજો ક્યારેક રસ્તા ઉપર જઈએ ને તો આપણે હવામાં પાતળી લૂ જળતી હોય એવું દેખાય આ એક હવાનું આવરણ જેને લૂ તરીકે ઓળખવામાં આવે છે આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે આ ઋતુના દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે એટલે કે ઉનાળાના જે દિવસો હોય શિયાળા કરતાં વધારે લાંબો હોય કારણ કે સૂર્ય વહેલો ઉગી જાય અને મોડો ત્રીજી ઋતુ એટલે ચોમાસાની ઋતુને ઋતુ પણ કહે છે દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે પાણી આપણે દરિયાકાંઠે ઊભા હોય તો ત્યાંથી પવન આવતો હોય તો આપણે એમ થાય પવનની સાથે અંદર પાણીના કણો એ ભેજ સ્વરૂપે આવે છે આવા પવનો વરસાદ લાવે છે આ પવનો એક ફાટો અરબસાગર પરથી આગળ વધી કેરળ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર અંદમાન દ્વીપ સમૂહો પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે બંને ફાટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમના ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી અને વરસાદ આપે છે વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યાં વધુ વરસાદ આપે છે તમે જુઓ વરસાદ આવે એટલે ખેડૂતો તરત જ ખેતરમાં વાવણી કરવા માટે તૈયાર થઈ જાય ખેડૂત હોય એટલે વરસાદની રાહ જોતા હોઈએ છીએ અને અમુક ઊંચાણવાળો જ્યાં ટેકરીવાળો વિસ્તાર કે પર્વતવાળો વિસ્તાર છે ત્યાં વાદળું ભટકાય એની સાથે એટલે ત્યાં ત્યાં વરસી જાય એટલા માટે એવા પ્રદેશોમાં વરસાદ વધુ થાય ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી એટલે કે ત્રીજા અઠવાડિયાથી શરૂ થઈ અને જુલાઈ પહેલાંના અઠવાડિયા કે સપ્તાહમાં સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે ગુજરાતમાં આવા પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે બીજા રાજ્યો કરતાં આપણા ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું એનું કારણ શું કે આપણું ગુજરાત ની જે ભૂપુષ્ઠ છે એ સમાંતર છે બહુ ઊંચાણ વાળા વરસાદ કે પર્વતોવાળા વિસ્તાર છે નહીં ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે એટલે કે વધારે જે જમીન છે એ વરસાદ ઉપર આધારિત રાખી બધામાં કંઈ આપને નહેરનું પાણી મળતું નથી એટલા માટે એ વરસાદ સારો થાય તો પાક સારો થાય એટલે કે મબલક પાક એટલે કે વધારે પાક આવી ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે એટલે કે ચોમાસાની ઋતુ એ ખેતી માટેની અગત્યની મહત્વની ઋતુ છે તેના પછી ચોથી ઋતુ પાછા ફરતા મોસમીની પવનોની ઋતુ એના ઉપર એક કોષ્ટક આપેલું છે એમાં છે તહેવારો આપેલા છે તો ઋતુ અનુસાર એ તહેવારો તમારી કોષ્ટકમાં પૂરવાના થશે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે આ પરિસ્થિતિ ચોમાસાની તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળે કે જે ચોમાસામાં પરિસ્થિતિ હોય એનાથી ઊંધી પરિસ્થિતિ ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાંથી જમીન પર વાતા હોવાથી સૂકા હોય છે દરિયામાંથી આવતા પવનો કેવા હોય ભેજવાળા અને ઠંડા જ્યારે જમીનમાંથી પાછા જાય છે દરિયા તરફ જાય તો એ સૂકા પવનો હોય છે તેથી વરસાદ આપતા નથી આવા દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે ઓક્ટોમ્બર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે એટલે કે ત્યાં ચોમાસાના થોડાક દિવસોની શરૂઆત થઈ જાય એટલે અહીંયા ઠંડીનો અનુભવ થાય અને ચોમાસાના ક્યારે દિવસો શરૂઆત થાય કેવું વાદળછાયું વાતાવરણ હોય ત્યારે બાકી શિયાળાની શરૂઆત થાય છે આવા પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાડા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે દિવસોમાં વરસાદ આપે છે ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે એટલે કે ઋતુમાં તફાવત જોવા મળે ને શિયાળામાં ઠંડી ઉનાળામાં ગરમી ચોમાસામાં વરસાદ એટલે કે ઋતુભેદ કહેવાય એને તેની ખાસિયતના કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે એટલા માટે એમ કેવું હોય કે ભારતની આબોહવા કેવી છે તો મોસમને અનુસાર મોસમી આબોહવા તરીકે ઓળખાય છે અહીંયા સુધી આપણે ભારતનું ભૂપુષ્ઠ અને આબોહવાની ચર્ચા કરી હવે આગળના વિડીયોમાં આપણે વનસ્પતિનો અભ્યાસ કરીશું